નમસ્કાર, હેલો, કેમ છો? દૂરદર્શનની એકદમ મજેદાર ધમાલ કમાલની નવલી પેશકશ એટલે કે સંગાથ, જ્યાં આગળ એક મમ્મી દીકરી હોય તો ક્યારેક એક સાસુને વહુ હોય, ક્યારેક એક પપ્પા અને એનો દીકરો હોય, તો બસ આ પ્રકારના એવા લોકો સ્ટુડિયો પર આવી રહ્યા છે જેમની વાતો સાંભળી અને તમે એક જુદા વિશ્વમાં પહોંચી જાઓ. એવા પરફોર્મિંગ આર્ટિસ્ટ આપણી સાથે હોય છે અને એમાંના આજે ખાસ એવા બે આર્ટિસ્ટ આવ્યા છે જેમની રગ રગમાં સંગીત છે. અને મારા ખ્યાલથી એમના માટે આ દૂરદર્શનનું સ્ટુડિયો એટલે એમનું સેકન્ડ હોમ છે. એટલી બધી વખત તેઓ પરફોર્મ કરી ચૂક્યા છે. એક એવા વિદુષી જેઓ સિતારના તારને સ્પર્શ કરે તો આપણા હૃદયની ઉર્મિઓને જાણે સ્પર્શ કરતા હોય, અને એમની સાથે એમના સંગાથમાં એક એવી યંગ કલાકાર, એમની દીકરી જે સંયોજનમાં જોરદાર ધમાલ કમાલના તબલા વાદનમાં માહિર છે. આપણી જોડે વિદુષી મંજુબેન મહેતા અને સાથે એમની દીકરી હેતલ મહેતા જોશી. અ વેરી વોર્મ વેલકમ ટુ બોથ ઓફ યુ. થેન્ક યુ સો મચ. નમસ્તે. થેન્ક યુ ફોર બીંગ હિયર. અને આજના જે વાતો છે એ દોર શરૂ થાય એ પહેલા સૌથી પહેલી વસ્તુ જે મેં નોટિસ કરી, જેવા તમે સ્ટુડિયોમાં આવ્યા ને ત્યારથી લઈને હમણાં સુધી બંનેના ચહેરા પર એ સ્માઇલ છે ને અહીંયા છે, હેપી હાર્ટ, બીકોઝ વી ફીલ વેરી કમ્ફર્ટેબલ કમિંગ હિયર. યસ, હું તો નાનપણથી આવું છું અને એમને તો ખેર બહુ જ વર્ષો થયા. અને એકચ્યુઅલી અમારી જોડે સાજ હોય તો અમે થોડા ગભરાતા હોઈએ. પહેલા આજે ફર્સ્ટ ટાઈમ અમે વિધાઉટ અવર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આટલા બધા હસતા નથી પહેલા. અને ઇનફેક્ટ હેતલ બેને તો મેકઅપ રૂમમાં જઈને મેકઅપ દાદા જોડે પણ ફોટો લીધો, કારણ કે બાળપણની યાદ તાજી છે કે આ સ્ટુડિયોમાં હું એટલી બધી વખત આવી છું પણ મેકઅપ દાદા સાથે મારો ફોટો નથી. યસ, તો એક એક એવી વાત જેમાં આજે તમે જનરલી જે બધી વાતો કરતા હો છો એની કરતા કદાચ થોડીક જુદી વાતો જે લોકોને બિલકુલ ના ખબર હોય, કારણ કે તમારા બધા નેશનલ ઇન્ટરનેશનલ એકોલેડ્સ જે તમને વિદેશ દેશ વિદેશમાં તમે પરફોર્મન્સ આપતા હો એના વિડીયોઝ જોયા હોય લોકોએ, એના શોઝ જોયા હોય, પણ મારા ખ્યાલથી આપણને જોઈ રહેલા કોઈને ખબર નહીં હોય કે મારી સામે મોજૂદ બંને, ખાસ કરીને મંજુબેનને પૂછવાનું હોય, તમે બંને સૂર્યવંશી છો ને? અમે અમે સૂર્યોદય હાર્ડલી જોયો હશે, બહુ જ મોડા ઉઠીએ છીએ. તમે બહુ સિક્રેટ ક્યાંથી જાણી લીધી, બહુ આશ્ચર્યની વાત છે. વાસ્ટ ઇન્ફોર્મેશન નેટવર્ક સે અમે યે ભી પતા ચલા હે કે હમણાં હમણાં તમે નાનીમાં બન્યા છો. તો મારા ખ્યાલથી તમારા ફેમિલીમાં તો એટલે નંદનભાઈને યાદ કરવાના હોય, અને અને પછી તમે બંને અને હવે તમારી દીકરી હેતલબેન, દેવશ્રી નામ છે, દેવશ્રી, તો તમારા ફેમિલીમાં તો એવું ના થાય કે અંદર અંદર જે આખી આખી નામ ટીમ ઊભી થઈ જાય મ્યુઝિશિયન્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટની? એટલે બહુ જેને કહેવાય ને નેચરલી થતું હોય તો થાય છે. અમારા ઘરમાં પહેલેથી કોઈ ફોર્સ, જેવી રીતે અમે લોકો પણ એઝ ચિલ્ડ્રન વી વર નેવર ફોર્સ ટુ ફોલો કે ભાઈ અમે આ કરીએ છીએ એટલે તમે કરો, પેરેન્ટ્સનો કોઈ ફોર્સ નહોતો. અને એટલા માટે સંગીતની મજા અમે માણી શક્યા, કેમ કે કોઈ પણ આર્ટ ફોર્સફુલી જો કરાવવામાં આવે બાળકને તો એ એક તો થઈ ના શકે, એમાં ભલી વાર પણ ના આવે. એટલે સેમ ફોર માય ડોટર ઓલ્સો, ઓનલી ઇફ શી ઇફ એન્ડ વેન શી વોન્ટ્સ ટુ શી કેન ચૂઝ. પણ હમણાંથી કહું, એને સૌથી વધારે રિધમ ગમે છે. એ પેલો ડબ્બો બી આપી દો ને કોઈ પણ તો એ એમાં તબલા વગાડવામાં આવે. અને અત્યં તમને કદાચ વિશ્વાસ ના આવે કે એને અડધો કલાક એકદમ નાના તબલા નંદનભાઈએ એને માટે જે બનાવ્યા હતા એ અમે સાચવીને રાખ્યા. હી પ્લેઝ વિથ, એને આપી દઈએ ને તો એ હાફ એન અવર એક જગ્યા બેસી રહે છે અને ભલે ગમે તે ધબધબ કરે. પણ તો મારા ખ્યાલથી એ એ તબલા જે નંદનભાઈએ તમને ગિફ્ટ કર્યા અને એને વારસામાં મળ્યા છે એટલે પ્રાઇઝ્ડ પોઝેશન જિંદગીભરની રહેશે એના માટે. તો મારે તમને પૂછવું છે હેતલબેન, એવું ના થાય કે પેલું અસમંજસ, આપણે નાના હોય ને ત્યારે મમ્મી ને પપ્પા બંને સાઈડથી એમ કે મેઘા કોની દીકરી, એટલે હું આમ જાઉં કે આમ જાઉં, આપણે અસમંજસમાં કે આ વખત કોની ફેવર કરવી. તો તમારે એવું એવું કદી થતું કે નંદનભાઈ એ તબલા માએસ્ટ્રો ને મોમ એ સિતાર વગાડે, પપ્પા અને મમ્મી બંને જ્યારે એક એક ઇન્સ્ટ્રુમેન્ટ પકડ્યું હોય તો એ તો પેલું છે ને કે બે ભાષા બોલતા મમ્મી પપ્પા હોય ને, તો એક 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 પેરેન્ટ હોય એ હિન્દી શીખવે અને બીજી જે છે એ મલયાલમ શીખવે, ગુજરાતી શીખવે પોતાની ભાષા, એટલે પેલું બાળક બંને શીખે. પણ હાઉ ડીડ યુ ચૂઝ તબલા?
ના હું છે ને ફક્ત બે જ વર્ષની હતી ત્યારે સપ્તકની સ્થાપના થઈ 1980માં યસ હું ખાલી બે જ વર્ષની હતી એટલે બહુ જ નાનપણથી સપ્તક સ્કૂલે તો હું રોજ જ જતી હતી એટલે ઇનિશિયલી આઈ યુઝ ટુ સિંગ પછી હું સિતાર પણ વગાડતી હતી સાથે સાથે તબલા બધું મલ્ટીપર્પઝ હું કરતી હતી પછી વેન આઈ ગ્રુ અપ પછી મને એવો ખ્યાલ આવ્યો કે ના મને સિરિયસ ઇન્ટરેસ્ટ તબલામાં જ છે એટલે પછી દેન આઈ ચોઝ That was also not by any kind of compulsion force. or influence or force. બહુ નેચરલી પણ બાકી ગાયન પણ બહુ નાની હતી ત્યારે હું કરતી હતી સિતાર પણ વગાડતી હતી એટલે બધો થોડો થોડો તો હાથ અજમાવેલો છે એટલે આપણે જ્યારે તમારી એક્સપર્ટીઝની વાત કરીશું ને તો ત્યાં પછી આ ગાયનની વાત કદાચ ક્યાંક છું મંતર ઉડી જશે તો કારણ કે તમે એવા એવા ફેમિલીમાંથી છો જે આગળ જેમ મેં કહ્યું એમ કે સંગીત તમારા જીન્સમાં છે તમારી રગોમાં વહે છે જેમ ગુજરાતીઓ નહીં રગોમાં વ્યવસાય અને એની સૂજ હોય એમ તમારી રગોમાં સંગીત છે એ ગીત થઈ જાય ઓ ના એ તો બહુ નાનપણની વાત હતી ને હું તો ભજન હા તો હમણાં દેવર્ષિ માટે જે નર્સરી રાઇમ્સ ગાઉં છું એ પણ બિલકુલ ના ના નર્સરી રાઇમ્સ જ નથી ગાતા અમે અચ્છા કારણ કે આ બધી વાતો ચાલી રહી છે એવા સમયે તમારી જે જે આખી જર્ની છે સપ્તકને લઈને કારણ કે તમે જેમ કહ્યું કે બે વર્ષના એટલે ઓલમોસ્ટ 38 વર્ષ થશે સપ્તકને હા અને અમદાવાદનું આભૂષણ જો કહેવાય તો સપ્તક કોઈ ભૂલી જ ના શકે વેન યુ લિસ્ટ ડાઉન કે અમદાવાદમાં એવી એવી શું વસ્તુઓ થઈ રહી છે જે વિશ્વમાં ક્યાંય ના થતી હોય તો લોંગેસ્ટ ક્લાસિકલ મ્યુઝિક ફેસ્ટિવલ વિચ ઇઝ રેર ઇન ધ વર્લ્ડ તો એ આખી જર્ની મારા હિસાબથી મંજુબેન જર્ની તો બધા લગભગ જાણે જ છે શરૂઆતમાં હું દર્પણમાં સિતાર શીખવાડતી હતી 8 વર્ષ મેં ત્યાં સિતાર શીખવાડ્યું લગભગ 70 થી 78 સુધી ત્યાં સિતાર અને પછી નંદનભાઈ બી જોઈન થયા એ પણ તબલા શીખવાડતા હતા પછી અમને ત્યાં થોડી જગ્યાની કમી લાગતી હતી તો અમે કીધું કે ભાઈ અમારી કઈ જુદી સંસ્થા હોય કેમ કે બેઝિકલી એ દર્પણ જે છે ભરતનાટ્યમની છે મને બહુ જ સપોર્ટ એ લોકોએ શરૂઆતથી જ કર્યો અને અત્યારે પણ મારા સંબંધ બહુ સારા છે તો એમને બી સલાહ આપી હા કરીએ આપણે પછી અમે લોકો જુદા જ્યારે સ્કૂલ સ્થાપના કરી પછી ધીમે ધીમે અમને શરૂઆતથી જ બધા કલાકારોને સાંભળવાનો બહુ જ રસ હતો નંદનભાઈને મેં મને બી બાલપણથી જ ક્લાસિકલ મ્યુઝિકનો બહુ જ મને શોખ હતો એટલે અમે કહીએ કે ભાઈ બીજા આટલા બધા કલાકારોને આપણે કેવી રીતે સાંભળીએ અમે તો કોઈ બહાર જઈ જઈને તો સાંભળી ના શકીએ આપણે ઘર હોય બધું બિઝનેસ હોય ક્લાસ હોય છોકરા હોય તો એ પ્રમાણે કર્યું કે આપણે કેમ નહીં કે 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 અહીં બોલાવીએ આપણી શક્તિ જેટલી હોય એવી શરૂ કરીએ તો અમે લોકો એક એક કલાકાર બોલાવતા થયા પોતાની હિંમતથી જ અને અમારા સાથીદારો જેમ કે રૂપાબેન છે પ્રફુલભાઈ છે ભારતીબેન પરીખ છે બધી અમારી સાથે કપાસી સાહેબ છે એ અમારા બિઝનેસના એમના જે છે બંસીભાઈ કરીને એ બધા જ એક હાથે મળીને કે ચલો કંઈ વાંધો નહીં પૈસાની ચિંતા નહીં આ પ્રવૃત્તિ શરૂ કરીએ અને એક એક કલાકાર બોલાવીને અમે જે કંઈ પૈસા બધા એમને એમ ભેગા કરતા હતા નંદનભાઈ સ્કૂટરિંગ કરતા હતા 100 કિલોમીટર અને આવી રીતે બધા પૈસા ભેગા કરીને કલાકારો બોલાવતા હતા કોઈ સ્પોન્સર્સ નહોતા લેતા અને આવી રીતે પછી ધીમે ધીમે એકથી બે બધાને રસ પડવા લાગ્યો એટલે કે આ લોકો તો અને કલાકારો તો અમને ઓળખતા જ હતા કેમ કે નંદનભાઈ તબલા બહુ સરસ શરૂઆતથી નાનપણથી બધા કલાકારોનો એમના નનિયાલમાં આવર જવર હતી જ અને મારે બી મારી આખી મ્યુઝિકલ ફેમિલી જયપુરમાં છે એટલે બધા કલાકાર લગભગ ઓળખે એટલે ધીમે ધીમે આવતા થયા એકમાંથી બે થયા બેમાંથી 3 દિવસનો પ્રોગ્રામ એવી ધીમે 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 બળતા આ 13 દિવસ અને લોકોના સપોર્ટ એ પ્રમાણે બહુ સારું તો મારા ખ્યાલથી એ એ આખો જે ફેઝ છે એમાં ઘણા બધા બદલાવ આવ્યા હશે અમુક બદલાવ જે તમે એક્સપેક્ટ નહીં કર્યા હોય છતાંય આવ્યા હશે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હશે લોકોના પ્રતિભાવમાં બધામાં અને અમુક જે તમે એ બદલાવ લાવવાની કોશિશ કરી હશે તમે ખુદ બદલાવ્યું હશે તો એ બદલાવ કયા કયા આવ્યા ધીમે ધીમે એવું છે કે પહેલા તો અમે જે બધા દિગ્ગજ કલાકારો એક 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 આવતા હતા પછી અમને થયું કે આપણે યંગ જનરેશનને પણ અમારે પ્રમોટ કરવાની છે ખાલી એમ નહીં કે જેમનું બહુ નામ હોય કે એ જ કલાકાર સાંભળીને તો યંગ જનરેશનને પણ અમે એમાં ઇન્વોલ્વ કર્યું પછી એ પછીની સ્ટેજ આવી કે આપણે અમારા સ્ટુડન્ટ્સ જે પરફોર્મ કેટલા શું શીખ્યા શું નહીં શીખ્યા ધીમે ધીમે એમને પણ અમે ઇન્ટ્રોડ્યુસ કરવાનું એમાં શરૂ કર્યું એટલે હવે ઇન્ટ્રોડ્યુસ થયા પછી આપણે
જે લોકલ ટેલેન્ટ્સ છે અમારી ગુજરાતની છે એમને પણ ધીમે ધીમે આ ધીમે ધીમે ચેન્જીસ આવતા ગયા એ પ્રમાણે આ ત્રણ ચેન્જ પછી ધીમે ધીમે ડાન્સ પહેલા બહુ નહોતા રાખતા હવે અમે લોકો ડાન્સને પણ રાખીએ છીએ એટલે એ ધીમે ધીમે રાઈટ આપણે કામ કરીએ આપણે એક રેપિડ ફાયર રમીએ કારણ કે સપ્તકી કેટલું છે આમ તો સપ્તક એટલા જ અક્ષરો પણ છે ખૂબ હ્યુજ તો આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ અરાઉન્ડ સપ્તક એવું કરીએ એટલે મારા ખ્યાલથી એ ઓછા સમયમાં ઘણી બધી વસ્તુઓ ખબર પડી જશે આપણને સપ્તક વિશે જે આપણા દર્શકો છે જે કદાચ અમદાવાદમાં ના રહેતા હોય માત્ર વાંચ્યું હોય સપ્તક વિશે પણ અટેન્ડ ના કર્યું હોય એમને પણ ખાસી ખબર પડશે આઈ સ્ટાર્ટ વિથ હેતલ તમે જણાવો સપ્તક ખૂબ મોટા એરિયામાં થતું હોય છે એ એરિયા કેટલો પહેલા કાશીરામ હોલમાં થતું હતું જેની કેપેસિટી 2000 પીપલની હતી હવે આપણે અમૃત મોદી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ 4000ની કેપેસિટી છે મંજુબેન આટલા વર્ષોમાં લગભગ કેટલા કલાકારો આવી ચૂક્યા હશે ટોટલ જો હું મેથેમેટિક્સમાં શરૂઆતથી જ ફેલ થતી હતી પણ છતાં હું બોલી જઉં છું એટલે એનો આંકડો તમે લોકો જોડી લેજો સમજો કે આપણે 2000ની કેપેસિટી રોજ કરીએ તેર દિવસ સુધી 26000 મલ્ટીપ્લાય બાય 38 યર્સ હવે આજે મેથેમેટિક્સમાં જે હોશિયાર હોય કરી લો કેમકે મને કાલ સુધી નહીં આવે એનો જોડ આટલા સંગીત રસિકો અટેન્ડ કરી ચૂક્યા છે હવે તમે થોડી વાર પહેલા એક ઉંમરની વાત કરી કે યંગ જનરેશનને કેમ આપણે આમાં ના ઉમેરીએ માત્ર દિગ્ગજો નહીં પણ યંગ જનરેશનને પરફોર્મ કરી શકે એ એજ બ્રાકેટ કેટલું રહ્યું છે અત્યાર સુધીમાં નાનામાં નાનો કલાકાર કેટલા વર્ષનો આવી ચૂક્યો છે હમણાં સુધી આપણે હમણાં રિસન્ટલી બાલ ઉત્સવ કરીએ છીએ બાલ ઉત્સવ જે ઓક્ટોબરમાં અમે પ્રોગ્રામ કરીએ છીએ 10 દિવસનો એમાં છેલ્લા દિવસે બાલ ઉત્સવ કરીએ છીએ સંકલ્પનો પ્રોગ્રામ હોય છે એમાં 15થી ઓછી એજના બાળકો હોય છે બહુ ટેલેન્ટેડ હોય છે અમેઝિંગ ઓકે અત્યાર સુધી ટોટલ એટલે આની કદાચ ગણતરી હશે જ નહીં પણ કદાચ એક કોશિશ કરી રહી છું કે ટોટલ નંબર ઓફ પરફોર્મન્સીસ આ છેલ્લા 38 વર્ષમાં કેટલા થઈ ચૂક્યા છે પરફોર્મન્સીસ અગેન ધ સેમ કાઉન્ટ 158 કલાકાર ફોર 1 યર તો એને 38 સાથે મલ્ટીપ્લાય 158 એવરી યર 150 ફેબ્રુઆરી માર્ચ પછી ઓક્ટોબર આ બધું જુદું માત્ર સપ્તક પૂરતા 150 કલાકારો સપ્તક એન્યુઅલ ફેસ્ટિવલ જે જાન્યુઆરીમાં થાય છે બાકી બીજા પણ કાર્યક્રમો આપણે કરતા હોય છે મંજુબેન માટે એવું કહેવાય છે તમારા માટે મંજુબેન એવું કહેવાય છે કે ઓલ્ડ મેલેડી ન્યુ ઓર્ડર એટલે તમારો જે એપ્રોચ છે એ બહુ જ નવો છે તો એને લઈને તમે તમારી સાઈડથી એક ટેકનિકલ માર્ગદર્શન તો પૂરું પાડો જે લોકો જે કદાચ સંગીતમાં પોતાનું કરિયર બનાવવા માંગતા હો અથવા તો કલા રસિક હોય તો એ તમે કહો પણ મેં જે એક વસ્તુ નોટિસ કરી છે કે તમે જ્યારે પરફોર્મ કરતા હો છો તમારા વિડીયોઝ મેં જોયા છે યુટ્યુબ પર ખાસ કરીને તો એમાં તમે જે તબલા વાદક તમારી સાથે હોય એ એમના જોડે સ્માઇલની જુગલબંધી કરતા હો છો એટલે પરફોર્મન્સ સાથોસાથ તમારા ફેશિયલ એક્સપ્રેશન તમારી આઈબ્રોઝ તમારી આંખો એના એક્સપ્રેશન બહુ લાઉડ હોય છે એનું કારણ અને એ તમારી આદત વિશે જણાવો એનું કારણ છે કે તબલા વાદક પણ એટલા જ મહત્વપૂર્ણ વ્યક્તિ છે હા ઘણીવાર એવું થાય છે ઘણીવાર જોઉં છું કે એમની સામે કોઈ જોતા જ નથી એઓને એ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે અને બીજું ઘણીવાર શું થાય છે કે બધા જુદા જુદા તબલા વાદક સાથે વગાડીએ તો દરેકનું જે જે રિધમ આપવાની જે સ્ટાઇલ છે ઘણીવાર બહુ જુદી હોય છે એટલે દરેક જોડે કંઈ રોજવાર રિયાઝ કરવા તો નથી બેસતા એટલે કોઈ અચાનક કોઈની જોડે બી કેટલી વાર બેસવાનું હોય છે જેમની વાર એકે વાર આપણે પરફોર્મન્સ નહીં કર્યું હોય તબલા વાદક બહાર જઉં છું તો એમને જરા આપણને જોઈને અને એમને બી થોડો ઉત્સાહ રહે અને આપણને ખબર બી પડે કે ભાઈ એમનું શું સ્ટાઇલ છે કેમ કે એમાં કંઈ અમારા સંગીતમાં બધું કંઈ નોટેશન નથી હોતું એ અમારું ઇમ્પ્રોવાઇઝેશન હોય છે તો ઇમ્પ્રોવાઇઝેશન માટે અમે કમ્ફર્ટેબલ રહીએ એ માટે પણ અમારે થોડું જોવાનું હોય છે અને તમારા મોમ માટે જેમ કહેવાય છે કે ઓલ્ડ મેલેડી ન્યુ ઓર્ડર તો તમે એઝ અ યંગ જનરેશનના રેપ્રેઝેન્ટેટિવ એઝ અ મ્યુઝિશિયન એન્ડ એઝ અ લિસનર
તમારા મમ્મી તમને ન્યુ એજ કેમ લાગે છે, નવા જમાના સાથે તાલ મેલાવે છે જે, એ તમને ક્યાં ક્યાં વર્તાય છે? એનું કારણ છે, બહુ જૂનું બધું ભૂલી જાય છે એટલે સદા એ યંગ રહે છે, એટલે એ એકચ્યુઅલી બહુ સારું છે. જે લોકોને અતિશય બધું યાદ રહેતું હોય ને, પછી એ લોકો એમાં જ રહેતા હોય છે, ઘોળાતા હોય છે, એટલે એમને બે મિનિટ પહેલાનું પણ અમુક વખત વિસરાઈ જતું હોય છે. ધેટ ઇઝ ધ રીઝન. આપણી સામે એટલા ફન લવિંગ બે સંગીતકારો બેઠી છે, ઉપસ્થિત છે, એવા સમયે એક સવાલ તમારા બંને માટે. સિતાર વાદન અને તબલા વાદન, આ બંને એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં સખત પાવર જોઈએ. એટલે એવું સંગીત રસિકો એવું કહે છે કે જ્યારે મંજુબેન પરફોર્મ કરતા હોય ને, ત્યારે બે ઘડી માટે પેલો પુરુષ સંગીતકાર હોય ને જે સિતાર વાદક, એ પણ બે મિનિટ માટે ઝાંખો પડે, એટલી એનર્જી, એટલા પાવર સાથે પરફોર્મ કરતા હોય છો. એ એનર્જી આવે છે ક્યાંથી? હું એમ માનું છું કે સૌથી વધારે એનર્જી માણસને ક્યારે મળે છે, એ જસ્ટ મારું થિંકિંગ છે કે એ આપણા વ્યવહાર ઉપર બહુ નિર્ભર કરે છે. પોઝિટિવ થિંકિંગ એટલે હું કંઈ બીજું મારા જીવનમાં નથી લાવતી કે કોઈને આમ છે, કોઈને એ આગળ કેમ વધ્યો, હું કેમ પાછળ, એ કોઈ જાતની જે ભાવના વગર. અને બીજું હું એમ માનું છું કે ઈશ્વરે જેટલું મને આપ્યું છે એટલું જ મને મળવાનું છે, ઈશ્વરે જે બીજાને આપ્યું છે એને એટલું મળવાનું છે. આપણે આપણા પ્રયત્ન કરવાના, અને જેટલામાં એમાં એ નહીં કે જેટલું મળે એનાથી સંતોષકારક વૃત્તિ રાખવી, એનાથી જ મને એનર્જી મળે છે. ઘણી લોકો કે એનર્જી આ બધામાં અડધી થઈ જતી હોય, એવું મારું માનવું છે. ના, એટલે 1945 બોર્ન, પણ તમે તમારી ઉંમર જેટલા લાગતા નથી. એટલે એ એટલે મ્યુઝિક ઓફકોર્સ ઇઝ અ થેરપી વિચ કીપ્સ યુ યંગ. બિલકુલ બિલકુલ. પણ એ તમારી કદાચ લાઇફસ્ટાઇલ પણ હશે જે તમને આટલા યંગ અને ફિટ રાખતી હશે. એ તો હવે લાઈફ પહેલો જ પ્રશ્ન પૂછી લીધો. લાઇફ તો બધા અમને રોજ સલાહ આપતા હોય છે કે આ લાઇફસ્ટાઇલ બદલો, મેં કહું હવે શું બદલીને કરવું છે 5-6 વર્ષ માટે, હવે કે હવે તો જેમ છે એમ હેડવા દો એમ જ કહું છું. આટલું સરસ જ્યારે યુ નો ઓલવેઝ ફોર એવર એવર. પણ બાકી મને બધા એવું જ કે છે કે તમારી, તમે તો અમેરિકાના સ્ટાઇલથી રહો છો, 3:30 જમો છો, રાતે 10:30 ખાઓ છો અને રાતે 3 વાગે ઊંઘો છો, આ શું છે? હા, પણ અમે આમાં કમ્ફર્ટ, હવે અમારું જે આખી બોડીની સાયકલ એ થઈ ગઈ છે. મને આવું સાંભળીને એટલી ધરપત થાય. હા, મને જે લોકો કહેતા હોય છે ને કે તું વહેલું ઉઠવાનું રાખ, તો મને આવું કોઈ મળે ને તો મને એટલી સારી ફીલિંગ આવે. હાશ, કોઈ તો છે જેના વિશે પોઝિટિવ પણ કહે છે. હેતલ, તમને પૂછવાનું હોય તો તમારી લાઈફનું સૌથી પહેલું પરફોર્મન્સ, સ્ટેજ પરફોર્મન્સ કઈ ઉંમરે કરેલું? લાયન્સ હોલમાં તો મારું ચાઇલ્ડહુડ હતું. હું 7th સ્ટેન્ડર્ડમાં હતી. આઈ વોઝ ઇન ધ 7th સ્ટેન્ડર્ડ. એ વખતે કર્યું હતું જ્યારે આપણા સપ્તકના પ્રોગ્રામ લાયન્સ હોલમાં થતા હતા. એ ટાઈમ ધેટ વોઝ ધ ફર્સ્ટ 7th સ્ટેન્ડર્ડમાં હતી હું. યસ, 7th સ્ટેન્ડર્ડ. તમે જે બોલ્યા છો એટલે મને એકેડેમિક્સ ઉપર થોડું ફોકસ કરવાનું મન થઈ રહ્યું છે, કારણ કે મ્યુઝિક એ તમારું પેશન છે, પણ લાઈફમાં પ્રોફેશનલી તમને સજ્જ કરવા માટે પેરેન્ટ્સ હંમેશા ભણવા માટે આગ્રહ રાખતા જ હોય છે, એજ્યુકેશન ફર્સ્ટ. અને તમે ઇંગ્લિશ લિટરેચરમાં માસ્ટર્સ કર્યું છે, રાઈટ? અને એટલે વી ડીડન્ટ ડુ મ્યુઝિક એટ ધ કોસ્ટ ઓફ એજ્યુકેશન. હું અને મારી એલ્ડર સિસ્ટર પૂર્વી, શી ઇઝ અ વેરી ગુડ સિતારિસ્ટ ઓલસો, એટલે શી ઓલસો ડીડ હર એમફિલ ઇંગ્લિશ લિટરેચરમાં, અને મેં પણ ઇંગ્લિશ લિટરેચરમાં એમએ કર્યું ગુજરાત યુનિવર્સિટીમાંથી, અને ત્યારબાદ બીએડ પણ કર્યું. અને વિદ્યાનગર સ્કૂલમાં મેં લગભગ 9-10 વર્ષ એઝ અ પહેલા એઝ અ ટીચર, ઇંગ્લિશ ટીચર મેં કામ કર્યું, અને પછી પ્રાઇમરીમાં પ્રિન્સિપાલ તરીકે વિદ્યાનગર સ્કૂલ, જ્યાં જે પ્રિમાઇસિસમાં આપણું સપ્તક ચાલે છે, રાઈટ? હા. અને મંજુબેનની વાત કરીએ તો મારા ખ્યાલથી કદાચ જ કોઈ પેપરમાં કે લોકોને ખબર હશે જે સિવાય ક્લોઝ લોકો એમને, તમારી તમે વાત કરી એમ કે તમે દર્પણમાં સિતાર શીખવવા જતા અને નંદનભાઈ તબલા શીખવવા જતા, તમારા લવ મેરેજ છે એટલે એ અમારી લવ સ્ટોરી જાણવી છે. નહીં, આમાં કંઈ બહુ આમ લવ કરીને જેમ આજકાલ બધા બહુ બહુ વખત વર્ષ સુધી ફરતા હોય એવું બધું કશું નથી. એટલે અમે એ જાતનું લવ કે ભાઈ નક્કી કર્યું કે આપણે, હું મારો અમદાવાદ આવી હતી પરફોર્મ કરવા. હા, 60 એ વાત છે, લગભગ 67 ની હશે. હા, 1967
અને મારા ગુરુની સાથે હું બેઠેલી હતી અને નંદનભાઈ એમના ગુરુ પંડિત કિશન મહારાજજી સાથે બેઠેલા હતા. તો પછી બધાને એમ થયું કે આ તો કેટલી સરસ જોડી છે, આટલું સરસ સિતાર વગાડે છે અને તબલા. તો પછી બેના ગુરુઓમાં વાત થઈ કેમ નહીં એ લોકોને આપણે પરણાવી દઈએ એમ. એટલે પછી એવી જ જાતનું નક્કી કર્યું, ગુરુજીને બના દી જોડી બના દી ગુરુજીને. અચ્છા, હવે એક એકદમ અનએક્સપેક્ટેડ સવાલ કે બેઝિકલી આજે લવ અફેર પછી તમે પરણ્યા અને બંને દીકરીઓ, એ આ આખા જે વૈવાહિક જીવનની વાત કરીએ, સૌથી સરસ મજાની ગિફ્ટ જો નંદનભાઈ પાસેથી તમને મળી હોય તો એ ગિફ્ટ કઈ? સૌથી વધારે જે સારી ગિફ્ટ હું કહું છું કે અગર મારો જે આ સંગીતનો શોખ જો ના કેળવાયો હોત અને મને એટલો બધો બહારના કલાકારોનો શોખ, ખાસ મારી બી રિક્વેસ્ટ એમને માની કે નહીં આપણે પ્રોગ્રામ આવી જાતનું નહીં કરીશું, તને બહુ શોખ છે તો સાંભળવાનું, અને એ જે મોટામાં મોટી ગિફ્ટ છે કે આજે મને જ ગિફ્ટ ના મળી, આજે આખા ગુજરાતને અને એ ગિફ્ટ જે એમને આપી છે, હું એમ માનું છું એ મોટામાં મોટી ગિફ્ટ મને અને બીજાને સાથે. એટલે હું તો એવું કહીશ કે માત્ર ગુજરાતને નહીં, કારણ કે સપ્તક અટેન્ડ કરવા માટે મેં તો જોયું છે કે અમુક એવા એનઆરઆઈ જે પોતાનું વિઝિટ અહીંયા ત્યારે પ્લાન કરે જ્યારે સપ્તક હોય, અને હું જીવનમાં સૌથી આને મોટામાં મોટી ગિફ્ટ માનું છું, જે મારું સંગીત ચાલુ રહ્યું અને આટલે અમે. સરસ મજાની વાત તો એ પણ છે ને કે નંદનભાઈના ગયા પછી તમે લેગેસી જે એનર્જી ને હિંમતપૂર્વક અને સરસ રીતે ક્રિએટિવિટી કન્ટિન્યુ રાખી. ઘણીવાર એવા વિચાર શરૂઆતમાં આવ્યા પણ હિંમત ઈશ્વરે આપી અને મારી બંને ડોટર, મારી મોટી ડોટર સિતાર વગાડે છે, સપ્તકમાં શીખવાડે છે પૂર્વી, એ ગ્રેટ કલાકાર છે એ પણ, અને હેતલને તો ઓળખો છો. પ્લસ સૌથી અમારે પ્લસ પોઈન્ટ હેતલના હસબન્ડ છે સંદીપભાઈ, એ બી એટલો જ એમાં રસ લઈને એમને આખું સંભાલી લીધું, એટલે ઈશ્વરની કૃપાથી અમે ઇમિજિયેટ ફેમિલી સિવાય રૂપાબેન પ્રફુલભાઈ એમનું પરિવાર, પછી અમારા તપાસી સાહેબ જ્યાં આપણી વિદ્યાનગર સ્કૂલ જ્યાં સપ્તક ચાલે છે, અને અમારા પેલા બંસીભાઈ, કમલભાઈ, આ બધા જ આખું જે અમારા ટાઈમના જે લોકો એમના સાથે જોડાયેલા છે એ હજુ સુધી જોડાયેલા, હજુ સુધી એવી રીતે, બાકી અમે એકલા કઈ ન કરી શકીએ, બાકી એ રીતે જ જોડાયેલા છે. અને માત્ર તમે નહીં હેતલબેન, તમારી પણ વાત કરીએ તો તબલા વાદક એટલે મોસ્ટલી દિમાગમાં મને પેલા ઇટ્સ ઓલવેઝ મેન જે તબલા વગાડતા હોય, છોકરીઓ બહુ ઓછી જોવા મળે. હા, એટલે પર્કશન બેસિકલી મેલ ડોમેન છે, કે કેમ કે થોડી ફિઝિકલ સ્ટ્રેન્થ પણ એમાં વધારે જોઈએ છે એઝ કમ્પેર્ડ ટુ અધર પેલું એ. પણ મારી તો મારી વાત કરું તો મારે કઈ એવો આશય નહોતો કે હું કઈ આમ એવું બતાવી દઉં કે એકદમ સમોવડી છે સ્ત્રી પુરુષ અને મારી આગળ કશું સ્ટ્રેન્થમાં બધા પુરુષો ઓછા છે એવું કોઈ ભાવ નહોતો. ખાલી સંગીતની મજા માટે જ તબલા મેં શરૂ કર્યા, એટલે કઈ કોઈને નીચું બતાવવા માટેનું એંગલ નહોતું કે કોઈનાથી આગળ વધી જવું ને મારે એમ બતાવી જ દેવું છે કે કશું નહીં, અમે તો બધું જ કરી શકીએ જે પુરુષો કરી શકીએ, હવે તો પછી એનો અંત જ નથી. એટલે કઈ બતાવી દેવા માટે ની વાત નહોતી, ખાલી સંગીત તબલા મને બહુ ગમતા હતા એટલા માટે. અને એ એ એ જે કારણ છે એ તમે જેમ કહ્યું એમ કે એમાં બહુ જ એનર્જી જોઈએ. હવે હવે જોવા જાઓ ન્યૂ જનરેશન તો એમાં એટલી ડિસ્પેરિટી દેખાય છે, છોકરાઓ જ વધારે આવે છે સપ્તક સ્કૂલમાં પણ. હા, તબલા પર્કશનમાં હજુ છે ખરું, છોકરીઓ ઓછી આવે છે, છોકરીઓ ઓછી આવે છે. અને બીજું શું છે કે મેઇન એકમ્પનીમેન્ટનું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને, એટલે પ્રોફેશન તરીકે લેવામાં સહેજ અઘરું એટલા માટે પડે કેમ કે કાયમ પછી કોઈની કોઈની જોડે ટ્રાવેલ કરવું પડે, એટલે એ ડિપેન્ડ કરવું પડે મેઇન આર્ટિસ્ટ પર, કેમ કે સોલો પરફોર્મન્સીસ બહુ જ ઓછા મળતા હોય છે. રાઈટ, વેરી ટ્રુ. હા, એટલે એ કદાચ પ્રોફેશનલી એ ફિઝિબલ ના થાય છોકરી માટે પ્રોફેશન તરીકે આગળ વધે, થોડું અઘરું પડે થોડું. અને સેમ વસ્તુ ધારો કે તમને પૂછવાની હોય, નવી જનરેશન જે છે હંમેશા કમ્પેર થાય કે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સિતાર વર્સિસ સ્વેગ વાળું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ગિટાર. હવે આ બંને ની જયારે વાત થાય ત્યારે તાર સાથે જ રમવાની વાત છે, તાર સાથે જ એક મ્યુઝિક પ્રોડ્યુસ કરવાની વાત છે, લોકોની જે સમજ છે, લોકોનો જે અપ્રોચ છે એમાં એ જમાનામાં પણ ફરક હતો ને આજના દિવસે પણ છે ને હમણાં વધારે છે, કારણ કે એ મારા ખ્યાલથી કદાચ ટેલિવિઝનનું ઇન્ફ્લુઅન્સ કહો અથવા તો બીજા ઘણા બધા એવા કારણો હશે જેને કારણે લોકો ગિટાર ચૂઝ કરતા હોય છે, તો એને લઈને શું કહેશો? એમાં એવું છે કે સિતાર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, હા, એક તો એક હું માનું છું કે બહુ હેન્ડી નથી,
આજે સિતાર ને કશેક પણ લઈ જવું હોય તો અમારે આટલો બોક્સ ખાસો હેવી હોય છે, અને સિતારને તમે ગમે ત્યાં લઈ જઈને નહીં લઈ જઈ શકો. એક તો આ કારણ બી હોઈ શકે, બીજું એ કારણ છે કે જેમ આજે ગિટાર છે એની સાથે તમે કોર્ડ્સ વગાડી કે તમે કોઈ ફ્યુઝન મ્યુઝિક હોય અથવા તમે એની સાથે ગાઈ શકો. સિતારને તમે ઉભા ઉભા લઈને ગાઈ ના શકો, એટલે યંગ જનરેશનને એવું છે કે એ એટ્રેક્ટ એવું હું માનું છું વધારે. કોલેજની કેન્ટીનમાં છોકરાઓ બેઠા બેઠા ગાઈ રહ્યા છે. હા, પણ એ આનામાં. અને બીજું શું છે કે સિતાર વગાડવા માટે મિનિમમ 10 યર્સ તો તમે કોઈ જગ્યા વગાડવાના કાબિલ ના થાવ, કેમ કે એમાં વખત આટલું જવાનું છે. હા, તમારી એક એવી વાત જે સાંભળીને આપણી ઓડિયન્સ વાહ એવું કેચ કે એ વાત કે સિતાર વગાડવા માટે ઇન્ડેક્સ ફિંગરમાં જ્યારે ઇન્જરી થઈ તો તમે બીજી આંગળીથી ફરી આખે ને આખી વાત શીખીને રિયાઝ કર્યો ને અત્યારે પાછા પારંગત. એ આખી વાત શું છે? એ થોડી ગંભીર વાત થઈ ગઈ. એમાં એવું થયું કે મારી જે ફર્સ્ટ ફિંગર છે જેનાથી સિતાર એનાથી જ વાગે, પણ સડનલી આઈ ડોન્ટ નો વોટ હેપન, કેમ કે મારી છે ને આ આંગળીની સ્ટ્રેન્થ ઓછી થઈ ગઈ. અથવા ડોક્ટર્સ કહેતે કે તમારી નર્વ્સ બહુ રિયાઝથી, નાનપણમાં મેં લગભગ 7 કલાક 8 વર્ષ સુધી રિયાઝ કર્યો જ્યારે હું જોધપુર રહેતી હતી. હા, 6 થી 7, કેમ કે મને એટલો બધો શોખ હતો ત્યાં બીજું કંઈ કરવાનું. એટલે એવું માને છે કે થોડી નર્વ્સને થોડી ઇફેક્ટ કરી ગઈ. હવે એ સાચું કે ખોટું પણ ઘણા ડૉક્ટરને બતાવ્યું. પછી મને થયું કે હવે તો મારે છોડી દેવું પડશે. હું બહુ જ એક લગભગ 5-6 મહિના મારા બહુ જ ખરાબ ગયા વિચાર કે પછી મને એક દિવસ રાતે એકદમ વિચારમાં મને સપનામાં એક ખ્યાલ આવ્યો કે એક ભાઈ પખાવજવાળા, શું નામ યાદ નથી આવ્યો, એ ખત્તી પરણ કોને વગાડ્યું, એમને એમને કઈ પ્રોબ્લેમ હતું અને હાથ એમને એક હાથથી જ વગાડતા હતા. એમ સડનલી એવી દંતકથા હતી, એવી દંતકથા, એવી મને એકદમ ઊંઘમાં ખ્યાલ આવ્યો કે જ્યારે માણસ એક હાથથી કામ કરી શકે તો મારે તો હાથ તો બે છે, એક આંગળી જે છે, તો હું કેમ નહીં બીજી આંગળીથી ટ્રાય કરું. હા, અને મેં બીજી આંગળીથી ટ્રાય કર્યો, પણ ઈશ્વરની કૃપા છે મેં એક પ્રોગ્રામ એ પછી પણ છોડ્યા નહીં, ગમે તેવો તો બીજી આંગળીથી ચાલુ જ રાખ્યું. અને તમારા 5-6 મહિના મને થોડું ડિસ્ટર્બ થઈ ગયું, એ થઈ ગયું, પણ પછી મેં બીજી આંગળીથી મારી પ્રેક્ટિસ કરી લીધી. વાવ, એટલે મારા ખ્યાલથી એટલી બધી યંગ જનરેશનને કેટલા બધા સરસ મેસેજીસ હાલ મળી રહ્યા છે આ સ્ક્રીન પર, નાની એવી સ્ક્રીન પર જીવનના લેસન્સ મળી રહ્યા છે. જે વસ્તુનો ફેલિયર હોય એનો રસ્તો બી નીકળી જાય, એક્સેપ્ટ જ નહીં કરવાનું ફેલિયર, એમ એટલે દેર ઇઝ ઓલવેઝ અ વે. બસ સરસ મજાની એક વાત જ્યારે તમે કરી રહ્યા છો એવા ટાઈમે, આ બધું મારા ખ્યાલથી ઇનબોર્ન તો ના આવ્યું હોય, આજુબાજુના લોકોમાંથી જોઈને શીખ્યા હો, તો તમે જે ઘરાનાને બિલોંગ કરો છો એને લઈને તમારો આગવો અનુભવ, કારણ કે આપણે આંગળીના વેજે ગણી શકાય એટલા જ લોકોને આ પ્રકારની તાલીમ મળી હોય, આવા પંડિતો આવા મહારાજો સાથે સમય વિતાવવાનો મોકો તો બરાબર છે, પણ સાથે પરફોર્મ કરવાનો અને એમની અંડર શીખવાનો અને તાલીમ લેવાનો મોકો તો શું કહેશો? ઘરાનામાં તો એવું છે કે મારા બ્રધર સિતાર વગાડતા હતા, રાઈટ, અને એ મહિયર ઘરાનાના, જ્યારે મારા ગુરુ પંડિત રવિશંકરજી દિલ્હીમાં રહેતા હતા તો એમની પાસે શીખવા જતા હતા. પંડિત શશિમોહનજી, મારા બ્રધર શશિમોહનજી એ પંડિત રવિશંકરજી પાસે શીખવા જતા હતા જયપુરથી. એટલે અમે શરૂઆતથી નાનપણથી જ એમનો સિતાર અમે સાંભળતા, અને મને બહુ જ હતું કે ક્યારે હું આ સિતાર, જ્યારે મારા ભાઈ સાહેબ બહાર જતા રહેતા હતા તો અમે એક જ સિતાર ઘરમાં હતી તો હું ચૂપચાપ રૂમમાં લઈને વગાડી પાછું એ સ્થાને મૂકી દેતી હતી અને ભાગી બંધ કરી દેતી હતી. એટલે એ અમે શરૂઆતથી જ અમારે મહિયર ઘરાનાનું પ્રભુત્વ મારા એમાં રહ્યા, કેમ કે ભારત રત્ન પંડિત રવિશંકરજી મારા ગુરુ, એમને અમારે આખી ફેમિલી એમને ગોડ એટલે ભગવાન જ છે અમારા ઘરમાં, એવી રીતે જ એમની પૂજા થતી હતી. એટલે હું તો પેલું આખો સીન ઇમેજિન કરું છું કે નાના એવા મંજુબેન જ્યારે નાની બેબી હશે એ ટાઈમે છાનામાં આટલું મોટું સિતાર એમની હાઈટ કરતા પણ મોટું એ છાનામાં વગાડવાની કોશિશ કરતા હોય. ભાઈ સાહેબ ઘણી વાર મારા ઉપર ગુસ્સે બી થઈ, એમને ખબર પડી જતી હતી કોઈ એ અડ્યું છે આના સિતાર. તો મારા ખ્યાલથી આટલા બધા વર્ષોનો
એવો અનુભવ રહ્યો છે જે દિલથી બહુ કરીબ હોય, જેમાં તમારી આમ સાડી પહેરી છે, બ્લાઉઝ હોય પણ એના ઇન્વિઝિબલ કોલર્સ આમ ઉપર થઈ જાય? કેટલા બધા અવોર્ડ જીત્યા છો તમે, કેટલા બધા શહેરોમાં પરફોર્મ કર્યું છે? આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ રમીએ, ઓલ્ટરનેટ શહેરો જે આગળ પરફોર્મ કર્યું હોય. પહેલા એને યાદ કરો, જ્યાં સુધી હું યાદ કરી લઉં. ઓકે ઓકે, વી વિલ સ્ટાર્ટ વિથ યુ હેતલ બેન. ઓફ કોર્સ અમદાવાદ, જયપુર, પુણે. તમે મારું પૂછો છો? હાજી. હા હા હા, ઓકે. મને એમ કે એમનું કહેવાનું છે. હા, અમદાવાદ, જયપુર, પુણે, કોલકાતા, દિલ્હી, ગ્વાલિયર, પછી યુએસના અમુક, અમેરિકા, હા, ન્યુયોર્ક, ન્યૂજર્સી, યુકેમાં પણ કર્યું હશે પરફોર્મ. ઓસ્ટ્રેલિયા ટૂર તમે એમણે કરી હતી. હા, એમણે કરી હતી ને, તમે ઓસ્ટ્રેલિયા ટૂર કરી હતી ને. તો એવા એવા કોઈ અનુભવો જે બહાર જ્યારે પરફોર્મ કરવા જાઓ અને કઈ નવી વસ્તુ શીખવા મળે, ગ્રહણ કરવા મળે ત્યાંના લોકલ આર્ટિસ્ટ પાસેથી, કારણ કે તમે જુગલબંદીમાં જ્યારે પરફોર્મ કરો તો વિશ્વભરના બીજા દેશોમાંથી પણ લોકો પરફોર્મ કરવા આવતા હોય, અને માત્ર સહકલાકાર નહીં પણ ઓડિયન્સ પાસેથી પણ કંઈક શીખવા મળતું હોય છે, ઓર્ગેનાઇઝર્સ પાસેથી પણ કંઈક નવી નવી વાતો જાણવા મળતી હોય, એટલે એવા અનુભવ રહે કે પછી તમે પાછા આવીને બધા આજુબાજુના સર્કલમાં કોઈ કહો છો મને આ અનુભવ રહ્યો અને મજા પડી ગઈ, એટલે એ એવી કોઈ એક ખાસ વાત? જનરલી એ વસ્તુ નોટિસ કરી કે ત્યાં છે ને પ્રોગ્રામ એક તો બહુ જ શું કહેવા જોઈએ એને, બહુ સિસ્ટેમેટિકલી બહુ જ હોય. હા હા હા, બહુ જે ટાઈમ હોય એ ટાઈમે પ્રોગ્રામ શરૂ થઈ જાય, જે ટાઈમ હોય એ ટાઈમે બિલકુલ ખતમ કરી દેવું પડે. જ્યારે આપણે ત્યાં ઘણી વાર એટલે એમને કે મૂડમાં આવી ગયા તો ચાલી રહ્યું, મૂડમાં આયા તો ચાલો, ત્યાં મૂડ વૂડ કશું નહીં, ત્યાં તો જે ટાઈમ આપેલું હોય એમાં તમે જે કરીને ઊભા થઈ જવું પડે. એ ખાસ મેં નોટિસ કરી વાત કરી છે. અને બીજું જ કે જે માણસ બહુ નહીં સમજતા હોય એ પણ આપણને ખબર ના પડે કે કોણ બહુ સમજી રહ્યું છે અને કોઈ નથી, કોણ ન સમજી રહ્યો, બધા એક રીતે એને શિસ્તથી વધારે સાંભળે સાંભળે, એવું જેવું મને લાગ્યું. મેબી આઈ રોંગ. તમારી વાત કરીએ હેતલબેન, તમે પણ બહાર દેશ વિદેશમાં બધે પરફોર્મ કર્યું છે, તો એક એવી વાત જે મેમોરેબલ એક્સપિરિયન્સ હોય ને કંઈક સરસ મજાની વાત શીખવા મળી હોય અને પછી એ ડે ટુ ડે લાઈફમાં ઉતારી હોય? ના, મારો અત્યાર સુધીનો મોસ્ટ મેમોરેબલ ને પ્રેશિયસ એક્સપિરિયન્સ એ કહી શકાય કે ભારત રત્ન પંડિત રવિશંકરજી અમદાવાદ પધારેલા સપ્તકના પ્રોગ્રામ માટે. એ વખતે હું થોડી નાની હતી, તો હી સેડ કે મુજે તુમ્હારા તબલા સુનના હૈ તો તું મુજે તબલા થોડા સા યહાં આકે સુનાઓ. હા, એટલે હું તો બહુ જૂની, ખાસ્સી જૂની વાત છે, ત્યારે હું તબલા લઈને ગઈ અને પછી મેં સંભળાયું. હું તો એકદમથી એટલે બીકોઝ હવે આટલી મોટી હસ્તી આપણને કે એટલે કઈ સૂજ જ ના, પણ એ વખતે એ જમાનામાં એમણે ખુશ થઈને મને 5000 રૂપીઝ આપ્યા, એટલે જે મેં અત્યાર સુધી એ નોટો સંગ્રહી રાખી, સાચવી રાખી છે. બિલકુલ સાચવી, વેરી વેરી પ્રેશિયસ, એટલે મારો મોસ્ટ ટ્રેઝર છે, ટ્રેઝર છે ફોર લાઈફ. યસ. અચ્છા, તમારા વિશે એક મજાની ને યુનિક વાત જે બહુ જ ઓછા કલાકારો પાસે હોય કે તમે જે માત્રાથી કહો એ માત્રાથી તિહાઈ યુ કેન પ્રેઝન્ટ, તો એ એ એ અનુભવ અને એ વિશે શું કહેવું? ના, આઈ ઓ ઇટ ટુ માય ગુરુઝ, કેમ કે એ લોકોએ મને પંડિત નંદન મહેતાજી અને પંડિત પૂરણ મહારાજજી જે મારા ગુરુ છે એ લોકોએ મને એનો મહાવરો એ રીતનો કરાવ્યો, એટલા માટે હું કરી શકી, કેમ કે મને આ આ કોન્સેપ્ટ જે આખો છે ખાસ કરીને પંડિત પૂરણ મહારાજજી આમાં બહુ જ માહિર છે, રાઈટ, એટલે એમણે આ મને આખો રસ્તો બતાવ્યો અને મેં ટ્રાય કર્યું ને ઇન્ટ્યુટિવલી એ થઈ ગયું, બીકોઝ મારું પણ મેથેમેટિક્સ એટલું પાવરફુલ નથી, આઈ ડોન્ટ કાઉન્ટ, એટલે ઘણા લોકો મેથેમેટિકલી કરી શકતા હોય છે બટ હું નથી કરી શકતી, એટલે ઇન્ટ્યુટિવલી મેં એનો મહાવરો કર્યો અને સદભાગ્ય થોડું ઘણું કરી શકું છું. શકો છો, વાવ. અને મંજુબેન, આપના વિશે વાત કરીએ તો તમે અમુક રેર રાગાઝ વગાડો છો, તો એને લઈને થોડી પ્રકાશ પાડવાનો હોય એ વાત પર તો શું કહેશો? મારા ગુરુજીએ ઘણા રાગ નવા નવા કમ્પોઝ કર્યા છે, એ તો આપ લોકો બધા જ જાણે છે, તો મને એમના કમ્પોઝ કરેલા અમુક રાગો મને બહુ જ ગમે છે, એટલે તો એ તો અમારા ઘરાનાના લોકો જ ખાસ વગાડે, કેમ કે એમને કરે, એમાં ચારુ કોંસ છે કે જોગેશ્વરી છે એ બધા રાગો, એટલા માટે આ બધા રાગ હું વધારે પરફોર્મ કરું છું, મને કમ્પોઝ. હા, અને તમારા જે રેગ્યુલર રાગની વાત કરીએ તો એક લેમેન કે જેને કદાચ સંગીતનો કોઈ જ અનુભવ ના હોય, એમને સૌથી પહેલા એક રાગ આવે ને તો બધાના દિમાગમાં રાગ મલ્હાર આવે, હે, એવી રીતના ધારો કે તમે મ્યુઝિશિયન્સ, તમારી ઇન્ડસ્ટ્રીમાં, તમારી ફ્રેટર્નિટીમાં તમારે એવા 5 રાગ
રેપિડલી કહેવાના હોય કે જે તમારા ખાસ હોય ને વગાડવાની મજા પડે પરફોર્મ કરવાની. મને કોંસી કાનડા ગમે, પછી મને રાગ હેમંત ગમે, પછી મને રાગ સરસ્વતી ગમે, મને જોગ કોંસ ગમે, મને ચારુ કોંસ ગમે, અને આપણે જોગેશ્વરી બહુ ગમે. આમાં આ ત્રણ તો મારા ગુરુજીના વગાડેલા જ છે. મને સવારના રાગમાં લલિત ગમે. મોર્નિંગ રાગા એ તો ડિક્શનરીમાં આવે જ નહીં ને, ઉઠીએ તો ઉઠીએ એ પણ રાત પણ જાગ્યા ત્યારથી સવારે ઉઠ્યા પછીનો જે પહેલો રાગ એ મોર્નિંગ રાગ. કારણ કે આપણે આ વાતો ચાલી રહી છે ને, તમે બહુ જ કેન્ડિડલી ઓનેસ્ટલી કન્ફેસ કરો છો કે અમે સૂર્યવંશી છે ને, મને તો એ જ ફાવે છે, મારી લાઈફ સાયકલ છે. તો મેં છે ને બહુ બધા લોકોને પૂછ્યું કે મંજુબેન વિશે કઈ કહેવાનું હોય તો તમે શું કહેશો. તો મેં ઐશ્વર્યા મજમુદાર એને પૂછ્યું, શી ઇઝ અ ફ્રેન્ડ, તો એને મને બહુ સરસ મજાનો એક ઓડિયો મેસેજ તમારા વિશે 2.5 મિનિટ બોલી છે. અને એ ઘણી બધી સરસ સરસ વાતો બોલી છે કે તમે છે ને મીઠાસનો પર્યાય છો. એ બોલે ધીરે ધીરે સો સ્વીટ, એટલે કે સપ્તકમાં પરફોર્મ કરવા જઈએ એટલે જાણે આપણે એમના ઘરનો ભાગ હોય ને, એટલું બધું મજાનું ને વાલું બિહેવ કરે એમ. અને ઈશિરા પરીખ અને મૌલિકભાઈ શાહ બંને કથક અને તે લોકો પરફોર્મ પણ કરે છે તમારે ત્યાં, 2-3 વખત પરફોર્મ કરી ચૂક્યા છે. તો બધાનું એક કોમન એ છે કે તમારું જે બિહેવિયર છે એ તરત આમ ઘરોબો થઈ જાય ને, એ પ્રકારનું એમનું હંમેશા બિહેવિયર રહેતું હોય છે. તો મારા ખ્યાલથી સપ્તક એ તમને એક પરિવાર જે છે એક્સટેન્ડેડ પરિવાર આપ્યું હશે. એ સિવાય મારા ખ્યાલથી સપ્તક ઇન ઇટ સેલ્ફ ઇઝ અ સ્કૂલ ફોર યુ એઝ અ ઓર્ગેનાઇઝર, ઘણું બધું શીખ્યા હશો. કઈ એક વાત જે તમારામાં નહોતી અને નંદનભાઈના ગયા પછી તમે જ્યારે સંભાળ્યો દોર, અમુક વખત કેવું કે આપણે જ્યાં સુધી હાથમાં ના લઈએ ને ત્યાં સુધી અમુક નીટીગ્રીટીસ ખબર જ ના હોય, પછી બધું આપણા પર આવે ત્યારે ખબર પડે કે અચ્છા આ આટલા 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 આસ્પેક્ટ છે જે આપણે એકચ્યુઅલી ખરેખર યુ નો તમારા ઉપર આવે અને રિસ્પોન્સિબિલિટી આવે પછી રિયલાઇઝ થાય. તો એવી કઈ વસ્તુઓ એવી બાબતો જે તમને સરસ રીતે શીખવા મળી હોય ઓર્ગેનાઇઝ કરતા વખતે? એ બહુ જ મહત્વની વસ્તુ એમ. એક તો ઓર્ગેનાઇઝ આપણે કોઈ બી પ્રોગ્રામ કરીએ તો એ આપણે બહુ ટ્રાન્સપેરન્ટ રહેવું બહુ સારું રહે છે, મેં શીખ્યું કે ભાઈ ધારો કે આપણે કોઈને કોઈ કલાકારને આપણે શું આપવાના છીએ, કોઈ અમારી પાસે પૂછતા નથી, છતાંય ઘણી વાર મેં એ નક્કી કર્યું કે ભાઈ અમુક કોઈ નવા આવતા હોય કે જે આવતા હોય એમને પહેલાથી જાણ કરી દેવું સારું, કે એ એટલે એક બે વસ્તુ એવી બધી જાણવા મળે. પછી તો બીજું તો એ છે કે વધારે માં વધારે આપણા લોકો અહીંના કલાકારો સાંભળી શકે એને માટે બી અમે લોકો ખાસા જુદા પ્રયત્ન બધાને આપણે કાર્ડ્સ આપીએ છીએ બનાવીને, આઈડેન્ટિટી કાર્ડ. હા, એ બી જાણ એ પહેલા આઈડેન્ટિટી હા પહેલા નહોતા કરતા જનરલી, બરાબર, એકોમોડેટ મોર પીપલ. એટલે એ બધી નવી નવી પહેલા હા એ ધીમે 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 અમે હવે આઈડેન્ટિટી કાર્ડ આપણે એક આપતા થયા, જેથી આ બધા જે લોકો એફોર્ડ ના કરી શકે, ધારો કે કંઈ પણ એડવર્ટાઇઝ કે જે પણ લેતા તો દે કેન ઓલસો લિસન. તમે 13 વર્ષના હતા ત્યારથી પરફોર્મ કરો છો ને? હા, કે ના હે. તો હવે જીવનમાં બાકી એટલે આટલું બધું કર્યું, આટલા બધા અવોર્ડ્સ, આટલા એકોલેજ, દેશ વિદેશમાં બધા પરફોર્મન્સીસ આપ્યા અને આટલા માહિર દિગ્ગજ કલાકારો સાથે સમય વિતાવ્યો, હજુ સપના તો આપણે જોઈએ તો પણ કલાકાર તરીકે, તો હવે વોટ નેક્સ્ટ? મંજુબેનની શું ઈચ્છા છે, હવે શું કરવું છે? ઈચ્છા તો બસ એ છે કે મારે તો આમાં હજુ હું એમ માનતી જ નથી કે મને આવડી ગયું હજુ સુધી. હા, સાચી વાત એ છે, કેમ કે મેં એની જે સીમા છે એ મેં પોતે આ બધા કલાકારોને પરફોર્મ કરતા બધું સાંભળ્યું છે, એટલે હજુ હું ઓર સ્થાનમાં આગળ પહોંચું એ ઈચ્છા હું કાયમ મનમાં રાખું છું. કોઈ દિવસ સેટિસ્ફેક્શન પોતાનાથી કરવું નહીં જોઈએ, નહીં તો આદમી ત્યાં જ અટકી જાય. અટકી જાય. કોઈ મેડિકલ ટેસ્ટ પણ નથી કરાવતા કે કઈ જાણવું જ નથી શું છે શું નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, આ લોકો બધા મારી પાછળ પડે પણ અને બધા જ મારા પણ, હું એમાં કોઈ તકલીફ હોય તો બતાવવાનું, બાકી ખાલી 5 મહિને. એ જો કે આજકાલના ડોક્ટર બધા કોઈ સાંભળી રહ્યા છે તો મને મારા ઉપર ચીડાશે એટલે ચર્ચા ના કરીએ. છટકી ગયા આરામથી પ્રેમથી.
અચ્છા હેતલને સંદીપભાઈ યોર હસબન્ડ યસ એમનો સપોર્ટ એકદમ સ્ટ્રોંગલી રહ્યો છે હંમેશા કોઈ સવાલ જ નથી તો એ હસબન્ડ જો આટલો પ્રોગ્રેસિવ હોય અને એક વિઝન વાળો હોય ને તો એ હંમેશા તમને એક એક સપનું એની જે સાઈઝ હોય ને સપનાની એ સપનાની સાઈઝ છે ને એ આમ મોટી કરે સંદીપભાઈ ફોર મી એટલા માટે કે એક તો હી ઇઝ વેરી નોન કન્વેન્શનલ હી ઇઝ નોટ એટ ઓલ ડોમિનેટિંગ અને હું પપ્પાના ગયા પછી સપ્તક નું એમણે ખાસું એવું એડમિનિસ્ટ્રેશન પ્રફુલ કાકાના ગાઈડન્સની હેઠળ સંભાળ્યું છે અને એટલા માટે જ અમે નિશ્ચિંત થઈને બધે પરફોર્મ કરવા જઈ શકીએ છીએ બાકી એકલું જો અમારે કરવાનું હોય તો અમારે ચૂઝ જ કરવાનું આવત કે અમે પોતાના પ્રોગ્રામ કરવા જઈએ કે સપ્તક સંભાળીએ અને બીકોઝ ઓફ હિમ વી આર એબલ ટુ પૂર્વી અને એન્ડ પૂર્વી માય એલ્ડર સિસ્ટર યસ એનો પણ રોલ મારી જે મોટી દીકરી છે પૂર્વી એ આખે અત્યારે સપ્તક હું હમણાંથી ઘણી વાર નથી પણ રોજ જઈ શકતી કેમ કે મારા પોતાના પરફોર્મન્સ હવે હું થોડી બહાર વધારે જઉં છું પહેલા આટલી નહોતી જતી એટલે એ આખો વેરી ઓફિશિયન્ટલી શી ઇઝ મેનેજિંગ તમારા બંનેના હાથમાં પ્લેકાર્ડ્સ છે એક બાજુ લખ્યું છે લાઈક બીજી બાજુ લખ્યું છે ડિસલાઈક શરૂ કરીએ ઓકે સૌથી પહેલો પ્રશ્ન ડ્રેસિંગ અપ ડિસલાઈક તૈયાર થવું કંટાળો આવે મને બી બહુ તૈયાર અને ડિસલાઈક બહાર અમદાવાદની બહાર જ્યારે પરફોર્મન્સ ટુર માટે જવું હોય લાઈક ના મારે બી ઓકે ટેકિંગ સેલ્ફીઝ Like? Dislike? Gossip? Like? Manju ben no answer on that. Human nature. Okay, exercise, gym, yoga. Oh, baap re. Like but not able to do. Like but not. Will same jawab. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ તમે પોતાની જાતે ડિસ્ટ્રેસ કેવી રીતે કરો ખૂબ ટેન્શન વાળો માહોલ હોય 13 દિવસ સપ્તક ચાલે કેટલા લોકો હજારો લોકો આવે ભારતમાં અલગ અલગ શહેરોમાંથી ભારતની બહાર વિદેશથી એવું છે કે વી આર વેરી ફેમસ ફોર સ્લીપિંગ એટલે રિસર્ચનો વિષય છે કે વી કેન સ્લીપ ફોર 10 અવર્સ એટ અ સ્ટ્રેચ એટલે વી જસ્ટ સ્લીપ મને રાતે ન્યૂઝ જોવાનો શોખ છે બસ ટીવીમાં ઓનલી ન્યૂઝ બસ એ હું તો રિલેક્સ થઈ જઉં છું મને 15-20 મિનિટ અડધો કલાક ચાહે 2 વાગે કે 3 વાગે ન્યૂઝ હા પ્રોગ્રામની સરસ મજાની વાતોનો અંત લાવવાનો હોય તો જેનરેશન નેક્સ્ટ જે આ લેગસીને જે નંદનભાઈ અને આપના મોમ પાસેથી મળી છે એમને આગળ વધારી રહ્યા છે તમે અને યોર સિસ્ટર પૂર્વી બંને અને હવે દેવશ્રી તમારી ડોટર યુ નો અલોંગ વિથ સંદીપભાઈ એટલે આખું ફેમિલી સંગીતમાં હજુ એટલું જ પારંગત છે વોટ નેક્સ્ટ કારણ કે તમને ઘણા બધા અવોર્ડ્સ મળ્યા છે જેમાં રીસન્ટ ગૌરવ પુરસ્કાર મળ્યો સરકાર તરફથી સી આઈ બિલીવ દેટ એવોર્ડ્સ આર અ સ્વીટ રિસ્પોન્સિબિલિટી એટલે એક વખત મળ્યા પછી તો છે ને જવાબદારી બહુ વધી જાય છે એટલે એકોલેડ્સ એન્ડ એવોર્ડ્સ એનાથી પછી એ જસ્ટિફાય થવા જોઈએ ખાસા સમય સુધી તમારા બંને સાથે વાત કરીને ખૂબ મજા પડી થેન્ક યુ સો મચ આભાર તમારો કે તમે અહીંયા આવ્યા ને આટલી સરસ સરસ વાતોનું આદાન પ્રદાન થયું થેન્ક યુ સો મચ કજરારી કાર બદરિયા કજરારી કાર બદરિયા એસે નાચે મોરા